દ્વારકા તાલુકાના વેરાવળ ગામે અગાસી પર એક 35 વર્ષીય શખ્સની બેલાના ભારે પથ્થરના માથાના ભાગે ઘા ઝીકી નિર્મ હત્યા કરવામાં આવતા નાના એવા ગામમાં ચકચાર મચી જવા પામી છે. નાનું એવું વરવારા શહેર કહો કે ગામ જ્યાં લોકો મહેનત કરી ગુજરાન ચલાવે છે. અહીં સવારે ગામમાં ઓહાફો મચી જાય છે જ્યારે ખબર પડે છે કે ગામના સામાન્ય મજૂરી કરી જીવન ગુજરાન ચલાવતા ગરીબ એક ઘરની અગાસી પર અરવિંદભાઈ વરજંગભા અસવાર નામના 35 વર્ષીય પુરુષની સફેદ બેલાના પથ્થરના માથામાં ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી છે. આખા ગામમાં સન્નાટો સવાઈ જાય છે. ઘટનાની જાણ દ્વારકા પોલીસને થાય છે અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચે છે અને તપાસ હાથ ધરે છે. દ્વારકા તાલુકાના વરવારા ગામે 35 વર્ષના શખ્સની અગાસી પર લોહીલુહાણ હાલતમાં લાશ મળતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વિધિવત તપાસ હાથ ધરી હતી. મૃતકના માથામાં ગંભીર ઇજાઓ હોય, લાશ પાસે મોટા બેલા પથ્થર પડેલ હોય, પથ્થરના ઘા કરી હત્યા નિપજાવી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. વરવારા ગામે અગાસીમાં ઉપર સૂતેલા શખ્સને બેલા પથ્થરના ઘા માથામાં ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હોય. પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક મૃતકની પત્ની સહિત આસપાસના લોકોની પૂછતાછ કરી છે. નાના એવા ગામમાં હત્યાના બનાવથી અરેરાટી વ્યાપી તો આરોપી સુધી પહોંચવા પોલીસે કમર કસી છે. વરવારા અગાસી પર લાશ મળતા પોલીસે લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી તમામ લોકોની પૂછતાછ આદરી છે. આ શખ્સની પત્નીની પણ પોલીસે પૂછતાછ કરી હતી. ઘરમાં તમામ ચીજવસ્તુઓ સહિત તમામ બાબતો પર પોલીસ નજર રાખી રહી છે. આખરે આ શખ્સને કોની સાથે કોઈ દુશ્મનાવટ હતી કે કેમ, આખરે હત્યા કરવાનું કારણ શું, કયા કારણે મજૂરી કરતા શખ્સની હત્યા કરવામાં આવી, હત્યાના સાચા કારણ સુધી પહોંચવા પોલીસે તપાસ તમામ દિશામાં ચલાવી રહી છે. લાશનો પીએમ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ મોતનું કારણ પણ સામે આવી જશે. પરંતુ સવાલ એ પણ છે કે આખરે આ ગરીબ પરિવારના શખ્સની કોની સાથે દુશ્મની હોઈ શકે જે રાત્રે અગાસી પર આવીને આવી રીતે હત્યાનો અંજામ આપે. પરિવારમાં પત્ની સાથે બે સંતાન હોય આ શખ્સની હત્યાનું કારણ જાણવા પોલીસ પણ ખૂબ ઊંડાણપૂર્વક તમામ પાસાઓની તપાસ કરી રહી છે. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મુકેશ મુકરિયા, ZS TV, દ્વારકા. જે રાજગોર પાળો છે અરસદ માતાના મંદિર પાસે ત્યાં એક મર્ડરનો બનાવ બનેલ, જેની અમને સવારમાં હકીકત મળતા અમે પોલીસ સ્ટાફ સાથે ત્યાં પહોંચી ગયેલા અને જઈ અને ઉપરના માળે જોતા અગાસી ઉપર એક ડેડ બોડી પડેલ, જેની બાજુમાં મોટો પથ્થર જે બેલું આવે છે એ પથ્થર ચોરસ એને પથ્થરથી માર મારેલો ડાબા ભાગની આંખ ઉપર અને માથામાં, અને એ રીતે મોત નિપજાવેલ છે. હવે મોત નિપજાવેલ પાછળ તો હાલ તો કોઈ કંઈ જણાતું નથી, પણ અમે ટૂંક સમયમાં આરોપીઓ શોધી લઈશું. આરોપીઓના હાથવેતમાં છે એવું કહી શકીએ, એટલે નજીકના સમયમાં આરોપીઓ પણ પકડાઈ જશે. બીજું કે આજ રોજ LCBની ટીમ, SOGની ટીમ, અમારી સ્થાનિક પોલીસ બધા જ કામે લાગી ગયેલા છે. ડોગ સ્કોડ, એપેશિયલ બધા જ પણ એની રીતે કામે લાગેલા છે, એટલે જરૂર આની અંદર કંઈનું કંઈ મળી રહેશે. એમાં વિગતમાં એવું છે કે મરણ જનાર છે જે અરવિંદભાઈ વરજાંગભાઈ અસવાર, 35 વર્ષની ઉંમર હશે, મજૂરી કામ કરતા, એટલે એ રાત્રિના સમય સૂતા હતા અને સવારના કે મોડી રાત્રે આવો બનાવ બનેલ છે. કોઈ ઘરે આવીને મર્ડર કર્યું એવું બની શકે, એટલે એ દિશામાં તપાસ ચાલે છે. એમના બેન છે ગીતાબેન પ્રફુલભાઈ ઓડિચ, એમની અમે ફરિયાદ લઈ અને 302 મુજબનો દ્વારકા પોલીસમાં ગુનો રજીસ્ટર કરી અને આગળની તપાસ ચાલુ છે. આરોપીઓ